આજે આપણે ભાખરી પીઝા બનાવશું, બાળકોને ભાવતા હોય તેવા. ભાખરીનો લોટ લઈશું, રોટલીનો લોટ લઈશું, પાણી છે, મીઠું, કેપ્સિકમ, ડુંગળી, ટમેટા લેશું, પીઝા સોસ લેશું, ઓરેગાનો લેશું, ચીલી ફ્લેક્સ લેશું, ચીઝ લેશું. હવે આપણે રોટલીનો લોટ સાળી લેશું. પહેલા ભાખરીનો લોટ સાળી લેશું. સ્વાદ અનુસાર મીઠું નાખશું. ત્રણ થી ચાર પાવડા જેટલું આપણે તેલ નાખશું. હવે આપણે એને મિક્સ કરી લેશું. મુઠ્ઠીઓ વળે તેવું આપણે મોણ દેવાનું છે. મુઠ્ઠીઓ વળે તેવું મોણ દેશું. હવે આપણે પાણી નાખીને બાંધી લેશું. પાણી નાખતા જવાનું ને બાંધતું જવાનું, ઢીલો ન થાય તેનું ધ્યાન રાખવાનું. કઠણોય નહીં, ઢીલોય નહીં તેવો બાંધવાનો લોટ. ઢીલો લોટ હશે તો ભાખરી સારી નહીં થાય, ઢીલી થશે. હવે આપણે ગેસ ચાલુ કરી લેશું. હવે આપણે ભાખરી વણી લેશું. જાડીને પાતળીને તેવી આપણે ભાખરી વણશું. પાતળી થઈ જશે તો પીઝો સારો નહીં બને. ભાખરી થોડીક જાડી રાખવાની. આપણે એક બાજુ ઓછી શેકાવા દેવાની ને એક બાજુ સારું શેકાવા દેવાની. નીચેના ભાગમાં સારી શેકાવા દેવાની. હવે આપણે એને પીઝા સોસ લગાવી દઈશું. પહેલાં આપણે પીઝા સોસ બનાવેલો છે તેની લિંક નીચે આપેલી છે. સરખો થઈને પીઝા સોસ લગાવી દેવાનો ભાખરી ઉપર. ચીઝ નાખી દેવાનું. કેપ્સિકમ મૂકી દેવાનું. ટમેટાનું ટુકડા મૂકી દઈશું. ડુંગળીના ટુકડા મૂકી દઈશું. ચીઝ પાછું ઉપર નાખી દઈશું. ઓરેગાનો નાખશું. ચીલી ફ્લેક્સ નાખશું. આપણે લોઢી મૂકી છે ગેસ ઉપર, તેમાં થોડુંક તેલ નાખશું. તેમાં પીઝો મૂકી દઈશું. પછી આપણે એને થોડીક વાર ઢાંકી દઈશું ચીઝ ઓગળે ત્યાં સુધી. આપણું ચીઝ ઓગળી ગયું છે, આપણો ભાખરી પીઝો તૈયાર છે. મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં.